हेलो एंड वेलकम बेक विद्यार्थी हूँ जो बनेरी सर अपने भाई रहा है प्रकरण एक वास्तविक संख्याओ गया विडियोज अंदर अपने प्रकरण स्वाध्याय पॉइंट चार नी अंदर दाखला नंबर एक जोयेलो आज रकम थी पण एनी अंदर दशांश निरूपण शांत छे के अनंत मात्र एटलुं जोवानुं हवे आ दाखला नी अंदर जेनुं दशांश निरूपण शांत होय एने दशांश रूपमां बतावानुं छे जेनुं दशांश निरूपण अनंत होय એને આ દાખલો જે આપણે આગળના દાખલામાં જોઈએ પેલા દાખલામાં આનું દશાંશ નિરૂપણ અનંત હતું તો આને દશાંશ સ્વરૂપમાં આપણે બતાવવાનો નથી આ ત્રણે સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હતું એટલે આપણે એને દશાંશ સ્વરૂપ એટલે ભાગાકાર કરી એટલે પોઈન્ટમાં જાઓ એ રીતે આપણે દર્શાવવાનું છે તો એની અંદર પોઈન્ટની અંદર જવાબ કેટલા આવે એ આપણે જોવાનું છે તો આપણે આના છેદની સંખ્યા જે આપણે ક્રિયા કરતે જ રીતે તેર ના છેદમાં 3125 અને 3125 એટલે એના ઘાતાંક સ્વરૂપમાં લખીએ એટલે કે 5 ની 5 ઘાત એ જ રીતે આ બીજો દાખલો જે કે 17 ના છેદમાં 8 8 એટલે 2 ની 3 ઘાત હવે ખાસ તમારે એટલું યાદ રાખવાનું જ્યારે એને દશાંશ નિરૂપણમાં બતાવવાનું હોય ત્યારે 5 ની જેટલી ઘાત હોય એટલી છેદમાં 2 ની ઘાત વડે ગણો અહીંયા છેદની અંદર 5 ની 5 ઘાત છે એટલે 2 ની 5 ઘાત વડે ગણો આ બીજા દાખલાની અંદર 2 ની 3 ઘાત છે તો જેટલી 2 ની ઘાત હોય એટલી 5 ની ઘાત વડે ગણવાનું 2 ની 3 ઘાત એટલે 5 ની 3 ઘાત વડે ગણવાનું હવે ખાસ તમે એટલું યાદ રાખવાનું છેદની અંદર અહીંયા માત્ર 5 હતા એટલે 2 વડે ગુણ્યા અહીંયા માત્ર 2 હતા એટલે આપણે 5 વડે ગુણીએ છીએ અને 2 ની કે 5 ની જેટલી ઘાત હોય એટલી જ ઘાત વડે ગણવાનું હવે છેદની અંદર જેટલી ઘાત વડે જેટલા વડે ગુણીએ એટલા જ વડાંશમાં ગુણવા પડે નહીંતર એની રકમ બદલાઈ જાય તો છેદની અંદર આપણે 2 ની 5 ઘાત વડે ગુણીએ છીએ તો અંશમાં પણ 2 ની 5 ઘાત વડે ગુણવાના તો અહીંયા અંશની અંદર જોઈએ તો 13 એને ગુણ્યા 2 ની 5 ઘાત તો ખાસ કરીને 2 નો 5 વખત ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત અને આ સામાન્ય સંખ્યા જેનો ગુણાકાર તમને ખબર હોય કે આનો ગુણાકાર 32 થાય અને છેદમાં ડાયરેક્ટ ગુણાકાર મૂકી દીધો આ આધાર જુદા જુદા છે પણ ઘાત સરખી છે એટલે આ આધારનો ગુણાકાર કરીને જે કોમન ઘાત છે એટલે કોમન ઘાત મૂકી શકાય એટલે 5 ગુણ્યા 10 10 ની 5 ઘાત હવે આનો ગુણાકાર કરવાનો 32 ગુણ્યા 13 ના આવડે તો તમારે રફ પેજમાં કામ કરી લેવાનું 32 ગુણ્યા 13 3 ગુણ્યા 8 એટલે 6 અને 3 ગુણ્યા 3 એટલે 9 તો આની અંદર 6 9 ને 2 11 ને 1 વધી 1 એટલે કે 416 થાય 416 અને એના છેદની અંદર 10 ની 5 ઘાત જો અહીંયા ખાસ ધ્યાન રાખવા સામાન્ય રીતે અહીંયા ભૂલ એ થાય કે 10 ની 5 ઘાત એટલે આપણે 10 ની પાછળ 5 શૂન્ય મૂકીએ છીએ ખરેખર 10 ની 5 ઘાત એટલે 10 ની પાછળ 5 શૂન્ય નહીં 1 ની પાછળ 5 શૂન્ય ખાસ ધ્યાન રાખજો 10 ની 3 ઘાત એટલે 1 ની પાછળ 3 શૂન્ય 10 ની 4 ઘાત એટલે 1 ની પાછળ 4 શૂન્ય 10 ની 5 ઘાત એટલે 1 ની પાછળ 5 શૂન્ય તો અહીંયા 10 ની 5 ઘાત છે એટલે 1 ની પાછળ 5 શૂન્ય હવે આ તો તમને ખબર છે કે છેદની અંદર જેટલા શૂન્ય હોય એટલા આંકડા પછી આપણે પોઈન્ટ બતાવવાના તો અંશની અંદર આપણી પાસે 416 છે કુલ આપણી પાસે છેદની અંદર 5 શૂન્ય છે તો 51 ના આંકડાથી દશકના આંકડા બાજુ એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ પોઈન્ટ મૂકવા માટે જવાનું છેદમાં જેટલા શૂન્ય છે એટલા આંકડા પછી પોઈન્ટ ને જેટલા આંકડા ઘટતા હોય એટલા આગળ શૂન્ય મૂકવાના હતા આપણી પાસે 3 આંકડા છે 3 સંખ્યા આપણે 5 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે તો આ 1 2 3 4 સંખ્યા ચોથી નથી પાંચમી પણ નથી એટલે આગળ 2 શૂન્ય મૂકવાના એટલે કે 0.00416 એ જ રીતે આની અંદર છેદમાં માત્ર 2 હતા એટલે આપણે 5 વડે ગુણીએ જો 5 ની 3 ઘાત વડે ગુણીએ તો અંશમાં પણ 5 ની 3 ઘાત વડે ગુણવાનું અહીંયા 7 અને 5 ની 3 ઘાત એટલે 125 અને છેદની અંદર 2 ગુણ્યા 5 એટલે 10 અને કોમન જે ઘાત છે તે અહીંયા કોમન ઘાત 5 હતી આનો ગુણાકાર કરીને જે ઘાતે મૂકી દીધી અહીંયા 5 ગુણ્યા 2 10 ને 3 ઘાત તો ખાસ કરીને આનો ગુણાકાર તમે જાતે કરી લીધો 125 એને ગુણ્યા 17 કરીએ એટલે 2115 થાય તો 2115 એટલે ખાસ કરીને ગુણાકાર તમારે પેજમાં કરી લેવાનો એટલે 2125 થશે ન આવડે મૌખિક તો શરૂઆતમાં તમારે થોડી પ્રેક્ટિસ કરવાને કારણે મૌખિક થાય પણ સીધું જ તમે મૌખિક પ્રયત્ન કરશો તો ભૂલ થશે એટલે 2125 અને છેદની અંદર 10 ની 3 ઘાત એટલે 1 ના નહીં પાછળ 3 શૂન્ય આ 2125 આપણી પાસે છેદમાં જેટલા શૂન્ય એટલા આંકડા પછી પોઈન્ટ 3 શૂન્ય જેટલી 1 2 અને 3 એટલે આમાં થશે 2.125
એજ રીતે ચોથો દાખલો, ચોથો દાખલો 1600, તો 1600 એટલે આપણે આગળના દાખલામાં પહેલા દાખલામાં જોયું તો 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત, આમાં છેદમાં માત્ર 5 હતા એટલે એટલી જ 2 ની ઘાત વડે ગુણીએ છીએ, આમાં છેદની અંદર માત્ર 2 જ હતા એટલે એટલી જ આપણે 5 ની ઘાત વડે ગુણીએ છીએ. 2 અને 5 બંને હોય તો ખાસ કરીને જે મોટી ઘાત હોય એટલી નાની ઘાત બનાવે, મોટી ઘાત 6 છે એટલે 2 ની 6 ઘાત, તો 5 ની 6 ઘાત આપણે કરવી છે. તો 5 ની 6 ઘાત કરવા માટે 2 ની અથવા 5 ની જેની મોટી ઘાત હોય એટલી ઘાત બીજાની કરવાની. અહીંયા 2 ની મોટી ઘાત 6 છે તો 5 ની 6 ઘાત કરવાની, તો 5 ની 6 ઘાત કરવા માટે કેટલી ઘાત ઘટે? 4 ઘાત ઘટે. એટલે એનો અર્થ કે 5 ની 4 ઘાત વડે ગુણવાનું. બરાબર ધ્યાન રાખજો, મોટી ઘાત 6 છે, માનો કે આની અંદર 2 ની 3 ઘાત હોય અને 5 ની માનો કે 7 ઘાત હોય, છેદમાં વાત કરું છું, તો મોટી ઘાત 7 છે તો આને અંશ અને છેદમાં ગુણવો કેટલા પડે? 2 ની 7 ઘાત કરવા માટે કેટલી ઘાત ઘટે? 4 ઘાત ઘટે. એટલે અંશ અને છેદની અંદર 2 ની 4 ઘાત વડે ગુણવાનું. ધ્યાન રાખજો, બંને સાથે હોય 2 અને 5 તો મોટી ઘાત જેની હોય એટલી બીજાની ઘાત બનાવવાની, એટલી ઘાત બનાવવા માટે જેટલી ઘાત ઘટતી હોય એટલા વડે અંશ અને છેદમાં ગુણવાનું. અહીંયા 2 ની 6 ઘાત છે તો 5 ની 6 ઘાત કરવા માટે 2 ઘાત છે એટલે 4 ઘાત ઘટે, એટલે અંશ અને છેદમાં 5 ની 4 ઘાત વડે ગુણવાનું. તો હવે આની અંદર 15 અને 5 ની 4 ઘાત, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 4 વખત એટલે 625 થાય. અને છેદની અંદર આ 2 ની 6 ઘાત અને આ 5 ની 2 ઘાત અને 5 ની 4 ઘાત એટલે 5 ની 6 ઘાત. હવે આની અંદર 15 ગુણ્યા 625 તમારે સામાન્ય ગુણાકાર કરી લેવાનો, એટલે ગુણાકાર તમે કરશો એટલે 9375 થશે. હું અત્યારે સીધો જ ગુણાકાર મૂકી દઉં છું, પણ તમારે સીધો નહીં મૂકવાનો, તમારે પહેલાં રફકામની અંદર એની ગણતરી કરવાની પછી મૂકવાનું. અને છેદની અંદર 10 ની 6 ઘાત, તો હવે આ 9375 એના છેદમાં જો 10 ની 6 ઘાત, 10 ની 6 ઘાત એટલે એકડાની પાછળ 6 શૂન્ય, 1 ની પાછળ 6 શૂન્ય એટલે 6 આંકડા પછી પોઈન્ટ. 9375 છે તો આપણે એકમના આંકડાથી દશકના આંકડા બાજુ પોઈન્ટ મૂકવા માટે જવાનું, જેટલા આંકડા ઘટતા એટલા આગળ શૂન્ય મૂકવાનું. તો આપણી પાસે 6 શૂન્ય છે, 6 આંકડા પછી પોઈન્ટ મૂકવાનું, તો 1 2 3 4 4 આંકડા છે, 2 આંકડા ઘટે છે એટલે આગળ 2 શૂન્ય મૂકવાના, એટલે 0.09375. આનો જવાબ આ રીતે થાય. હવે આ સંખ્યા છે એમાં તો એનું દશાંશ ઉપર અનંત છે એટલે આપણે એને દશાંશ સ્વરૂપમાં બતાવવાનું નથી. તો આ પ્રકારના બાકીના જે દાખલા છે એ દાખલા તમે તમારી રીતે હોમવર્કમાં ગણજો, એકદમ સરળ છે, બધાને આવડી જશે અને આવડી એવા જ બધા સહેલા છે, જરાક ધ્યાન રાખશો તો એકદમ સરળ છે. થેન્ક યુ.